જય ગુરુદેવ વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય 13.1 નો જે ચોથો દાખલો છે, હવે આપણે એનો અભ્યાસ કરીએ. તો ચોથા દાખલાની અંદર તમને પૂછવામાં આવ્યો છે પ્રશ્ન કે નીચેનામાંથી, અહીંયા મેં તમને પાંચ સંખ્યાઓ આપેલી છે, એમાંથી દરેકમાં શક્ય હોય ત્યાં મોટી સંખ્યા શોધી કાઢો. બે તમને જે આપ્યા છે, 3 ની ઘાત ને 4 ઘાત ને 4 ની 3 ઘાત, તો તમારે બંનેનો જવાબ મેળવવાનો છે, અને પછી બંનેના જવાબમાંથી જે જવાબ મોટો હોય એ સંખ્યા મોટી છે એવું દર્શાવવાનું છે. કેવી રીતે આપણે મેળવશું? અહીંયા પૂછે આપણે 3 ની 4 ઘાત, તો લખશું 3 ની 4 ઘાત. હવે 3 ની ઉપર 4 આપેલા છે, એનો અર્થ શું થયો કે 3 નો 6 4 વાર ગુણાકાર થશે. 3 × 3 × 3 × 3 શું છે? 3 છે આધાર છે અને 4 છે ઘાતાંક છે. તો આધાર છે કેટલી વાર છે? 4 વાર. તો એનો 4 વાર તમારે ગુણાકાર કરવાનો છે. હવે 3 નો 4 વાર ગુણાકાર કરો તો શું જવાબ આવે? 3 × 9 = 87 કેટલી વાર આવશે? 3 વાર. તો 4 × 4 × 4 હવે એનો ગુણાકાર કરીએ, ચોખો ચોખે 16 × 16 = 64. ચાલો બંનેના જવાબ મળી ગયા. 3 ની 4 ઘાત = 81, 4 ની 3 ઘાત = 64. હવે એમાંથી મોટું કોણ છે? તો કે 81. તો આમાંથી મોટું કોણ થશે? માટે 3 ની 4 ઘાત એ મોટા છે 4 ની 3 ઘાત કરતા. આ શેની નિશાની છે? મોટા નિશાની છે. તમે શીખી ગયા છો કે જે બાજુ છે એ પાછું છે ખુલ્લું હોય એ ભાગ શું થાય? મોટો. તો કે 3 ની 4 ઘાત એ 4 ની 3 ઘાત કરતા મોટા છે. એવી રીતે 5 ની 3 ઘાત અને 3 ની 5 ઘાત મળે છે. 5 ની 3 ઘાત આધાર છે 5, ઘાતાંક ની અંદર છે 3. તો આધાર જેટલી વાર છે એટલો એનો 3 વાર છે. 5 × 5 × 5 = 5 5 ની 3 ઘાત એટલે કે 5 નો 3 વાર ગુણાકાર કરવાનો થાય. પછી પછી 25 25 5 125. તો 5 ની 3 ઘાત નો જવાબ શું આવ્યો? 125. હવે 3 ની 5 ઘાત માટે જોઈએ. 3 ની 5 ઘાત એટલે 3 નો 5 વાર ગુણાકાર કરવાનો છે. 3 × 3 × 3 × 3 × 3 જવાબ મળી જાય. 3 × 3 = 9 9 × 3 = 27 27 × 3 = 81 81 × 3 ન આવે તો ગુણાકાર કરી લેવાનો. 3 × 3 = 8 × 3 = 24. કેટલો જવાબ આવે છે? 243. તો અહીં આવશે 243. જો હવે 125 મોટા કે 243 મોટા? સ્વાભાવિક છે 243. તો મોટું કોણ થયું? 3 ની 5 ઘાત કે 5 ની 3 ઘાત? જેનો જવાબ મોટો એ મોટું. તો જે મોટું એને આગળ લખો. 3 ની 5 ઘાત એ મોટા છે 5 ની 3 ઘાત. હવે અહીંયા નથી, આગળ છે 2 ની 8 ઘાત અને 8 ની 2 ઘાત. હવે તો તમને આવડી જાય 2 ની 8 ઘાત એનો અર્થ શું થયો? 2 નો 6 8 વખત ગુણાકાર કરવાનો છે. 2 2 4 5 6 7 8 9 10 11 12 13 14 16 16 2 32 32 64 64 2 156 256. તમારે કેવી રીતે ગુણાકાર કરી લેવાનો છે, જ્યાંથી ન સમજાય ત્યાંથી શું કરવાનો? ગુણાકાર. 2 2 4 4 2 8 8 2 16. અહીંયા સુધી 16 2 32 સુધી આવે. પછી 32 થી આગળ ના આવે તો કરવાનું 32 × 2 2 2 4 3 2 6. પછી 64 ને 2 4 2 8 6 2 12 128 ને 2 એ રીતે ચાલતું જવાનું. 2 2 4 4 2 8 8 2 16 16 2 32 2 64 64 2 128 128 2 શું થશે? છેલ્લો જવાબ આવશે તમારો 256. હવે છે 8 ની 2 ઘાત. તો 8 માં કેટલી વાર ગુણાકાર કરવાનો છે? 2 વાર. 8 × 8 8 × 8 એટલે શું થાય છે? 64. હવે જોવાનું છે 256 મોટા છે કે 64 મોટા છે. સ્વાભાવિક છે 256. તો જે સંખ્યા મોટી છે ને લખો. 2 ની 8 ઘાત એ મોટા છે 8 ની 2 ઘાત કરતા. સમજાણું? હવે એના પછી આગળ જોઈએ 100 ની 2 ઘાત અને 2 ની 100 ઘાત. 100 ની 2 ઘાત એટલે કે 100 નો 2 વાર ગુણાકાર કરવાનો. 100 × 100 100 × 100 એટલે શું થાય છે? 1 2 3 4 0 લગાવો. 1
24 13 વખત તમે 2 નો ગુણાકાર કરો એટલે તમને શું મળે છે 10000 કરતા મોટી સંખ્યા તો શું આવે છે મોટો કોણ થાય છે અહીંયા જે 2 ની 100 ઘાત છે એ જવાબ કેવો આવશે હંમેશા મોટો તો 2 ની 100 ઘાત એ મોટો છે 100 ની 2 ઘાત એટલે તમે 2 નો 100 વખત ગુણાકાર કરો એટલે તો કેવો આંકડો આવે બહુ મોટો આવે લાખો અથવા કરોડો મહિનો જવાબ મળે તો એ હંમેશા છે 10000 કરતા કેવી થાય છે મોટી સંખ્યા હવે છેલ્લું છે 2 ની 10 ઘાત અને 10 ની 2 ઘાત લખીએ 2 ની 10 ઘાત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 4 વાર 5 વાર 6 વાર 7 વાર 8 વાર 9 વાર ને 10 વાર 2 નો છે 10 વડે ગુણાકાર કરીએ 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 2 64 64 2 128 128 256 256 નું 512 અને 512 નું 1024 તો આપણે જ્યારે 2 નું 10 વખત તમે ગુણાકાર કરશો તમારે લખવું કે તો તમારો જવાબ શું આવશે 1024 હવે 10 ની 2 ઘાત લઈએ તો 10 ની 2 ઘાત બરાબર 10 ગુણ્યા 10 10 ગુણ્યા 10 નું જવાબ શું આવશે 100 મોટું કોણ 100 કે 1024 તો જે સંખ્યા મોટી છે એને આગળ 2 ની 10 ઘાત મોટા છે 10 ની 2 ઘાત તમારે છે એ તમને જે સંખ્યા આપી છે જે એટલે આધાર અને એનો ઘાતાંક જોવાનો છે પછી એને ગુણાકાર સ્વરૂપે દર્શાવી એનો ગુણાકાર કરવાનો અને બંનેમાંથી જે સંખ્યા મોટી હોય એ સંખ્યા બાજુ છે એ ખુલ્લો ભાગ એટલે કે મોટાની નિશાનીની સંખ્યા એ છે નિશાની કરી અને છે મોટી સંખ્યા દર્શાવવાની છે સ્વાધ્યાય 13.1 નો જે પાંચમો દાખલો છે એમાં આપણે જે ત્રીજો દાખલો ગણ્યો એને અનુરૂપ જ છે કાલે આપણે જે ત્રીજો દાખલો ગણ્યો અને જે ઉદાહરણ આપણે સમજ્યા છે એને જ અનુરૂપ છે આ દાખલો છે એટલે કેવી રીતે ગણવાનો છે શું પ્રશ્ન છે કે નીચેનામાંથી દરેકના અવિભાજ્ય અવયવ પાડીને અવિભાજ્ય અવયવ પાડવાના છે એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ વડે છે એના અવયવ પાડવાના છે અને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે ઉદાહરણ 5 જે રીતે મેનું છે એ રીતે આપણે ગણતરી કરીશું સૌથી પ્રથમ 648 લખી લેવાના હવે 648 ને અવિભાજ્ય સંખ્યા વડે ભાગતું જવાનું છે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે હવે યાદ રહી ગઈ હોય આપણે 2 3 5 7 11 13 17 અને 19 છે તો શરૂઆત કરીએ 2 થી 648 ને 2 વડે ભાગી શકાય છે તો કે હા એકમ નંબર 8 છે એનો અર્થ કે 648 ને 2 વડે ભાગી શકાય તો 648 ભાગ્યા 2 2 3 6 0 ઉપર 4 2 2 4 ઉપર 8 2 6 8 ચાલો જવાબ કેટલો આવશે 324 એટલે કે 324 ગુણ્યા 2 648 અથવા તો 648 ભાગ્યા 2 એટલે 324 હવે 324 ને 2 વડે ભાગીએ આપણે 324 ભાગ્યા 2 2 1 આ 2 અહીંયા 1 વચ્ચે ઉપર 2 2 6 12 ઉપર 4 2 2 કેટલા આવશે 4 જવાબ કેટલો આવે 162 અહીંયા 2 અહીંયા આવશે 162 હવે 162 ને ફરીવાર 2 વડે ભાગાકાર કરીએ 162 ભાગ્યા 2 2 8 16 અહીંયા 0 0 ઉપરથી ત્યારે 2 2 1 2
અહીંયા જવાબ આવશે 81 હવે જો અહીંયાથી આગળ છે તમે 2 વડે ભાગ ચલાવી શકશો નહીં શું કારણ તો કે હવે એકમનો અંક છે 2 4 6 8 કે 0 એમાંથી એક પણ છે નહીં તો જો આનો 2 વડે ના ચાલે તો એના પછીનો વિભાજ્ય સંખ્યા છે 3 તો 3 વડે ભાગ ચલાવો 81 ને 3 વડે ભાગી શકાય 8 ને 1 9 એનો અર્થ કે 81 છે ને 3 વડે ભાગી શકાય 81 ભાગ્યા 3 3 2 6 2 વધે 1 ઉતેરો 3 7 21 ચાલો 27 તેરી 81 તો અહીંયા 3 અહીંયા 27 હવે 27 ને ફરીવાર જોવાનું 3 વડે ભાગી શકાય તો હા 9 તેરી 27 9 ને છે 3 વડે ભાગી શકાય તો 3 તેરી 9 અને 3 ને છે 3 વડે ભાગી શકાય તો 1 તેરી 3 1 તેરી 3 3 તેરી 9 9 તેરી 27 27 તેરી 81 81 દુ 162 162 324 324 648 આ જે સંખ્યાનો ક્રમ છે હંમેશા કયા આવશે તો સૌથી પહેલા 2 આવશે પછી 3 આવશે પછી જો એનાથી આગળ ભાગ ચલાવો તો 5 આવશે 5 નું તો 7 આવશે 7 નું તો 11 આવશે અવિભાજ્ય સંખ્યાઓ છે ક્રમની અંદર એના ભાગ પડતા છે જો હવે 2 વડે ભાગ ન પડે તો સીધા 3 વડે 3 વડે ન પડે તો સીધા 5 વડે તો અહીંયા 1 આવી ગયો એટલે કે આપણો દાખલો છે એ પૂરો થઈ ગયો તો 648 બરાબર કેટલી વાર ગુણાકારની અંદર આવે છે કઈ કઈ સંખ્યાઓ તો એ ગુણાકાર ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 હવે છે એને ઘાત સ્વરૂપે દર્શાવવાની છે તો ઘાત સ્વરૂપે દર્શાવવા માટે છે આધારવાળી સરખો આધારવાળી સંખ્યાઓ છે એને જૂથ બનાવી લો 2 કેટલી વાર છે 3 વાર તો 2 ની 3 ઘાત ગુણ્યા આયમ ના 3 કેટલી વાર છે 1 2 3 અને 4 વાર તો 3 ની 4 ઘાત તો 648 ને ઘાતાંક સ્વરૂપમાં શું લખી શકાય 2 ની 3 ઘાત અને ગુણ્યા 3 ની 4 ઘાત હવે એના પછી છે 405 છે એને આપણે અવિભાજ્ય અવયવો પાડવાના છે 405 લખીએ અવિભાજ્ય અવયવો આપણે પાડીએ છીએ તો 405 ભાગ્યા 2 હવે એકમનો અંક 5 છે એટલે 2 વડે નહીં ભાગી શકાય તો 3 વડે જોઈએ 5 અને 0 એટલે 0 0 અને 4 એટલે 5 વત્તા 0 વત્તા 4 9 આવે તો 9 ને તો 3 વડે ભાગી શકાય તો 405 ને પણ 3 વડે ભાગી શકાય 3 ને 3 અહીંયા 1 વધે 0 3 તેરી 9 1 વધે ઉપર થી 5 3 5 15 135 તેરી 405 એટલે અહીંયા 3 અહીંયા આવશે 135 હવે 135 ને ભાગી શકાય 3 વડે તો 5 ને 3 8 8 ને 1 9 હવે 9 ને 3 વડે ભાગી શકાય એનો અર્થ કે 135 ને પણ 3 વડે ભાગી શકાય 135 ભાગ્યા 3 3 4 12 1 વધે 5 ઉતાર્યા 3 5 15 જવાબ આવશે 45 તો અહીંયા 3 અને અહીંયા આવશે 45 45 ને 3 વડે ભાગી શકાય હા 15 તેરી 45 15 ને 3 વડે ભાગી શકાય 5 તેરી 15 હવે 5 ને તો 3 વડે ન ભાગી શકાય તો 3 પછી ની અવિભાજ્ય સંખ્યા કઈ છે 5 તો 5 ને 5 વડે ભાગી શકાય હા અહીંયા 5 અહીંયા 1 1 5 5 5 તેરી 15 15 તેરી 45 45 તેરી 135 અને 135 તેરી શું થશે 405 ચાલો મળી ગયા આપણે અહીંયા 1 આવી ગયો એટલે જવાબ આવી ગયો 405 બરાબર હવે ગુણાકારમાં લખતા જાવ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 4 વાર 3 અને 5 ઘાતાંકના સ્વરૂપમાં દર્શાવીએ તો 3 અને 5 આધાર સરખા હોય એવી સંખ્યા વહી કરી તો 3 કેટલી વાર છે 4 વાર ગુણ્યા 5 કેટલી વાર છે 1 વાર તો 405 ને ઘાતાંકના સ્વરૂપમાં 3 ની 4 ઘાત ગુણ્યા 5 ની 1 એના પછી 540 ને આપણે ભાગીએ તો સૌપ્રથમ 2 વડે શરૂઆત કરીશું તો થોડી વાર માટે 0 ભૂલી જઈએ 540 ભાગ્યા 54 ભાગ્યા 2 કરીએ અથવા તો 540 ભાગ્યા 2 કરીએ 2 2 4 1 2 4 કરે 2 7 14 ઉપર 0 ઉપર ગયા 0 શું આવશે 270 અહીંયા 2 અહીંયા આવશે 270 એટલે 270 ને 2 વડે ભાગી શકાય 270 ભાગ્યા 2 2 1 2 0 ઉપર 3 7 2 3 6 1 2 0 ઉતેરો અને 2 5 10 શું જવાબ આવે છે 135 ચાલો 135 તો અહીંયા 2 અહીંયા આવશે 135
હવે છે 2 વડે ભાગ ચાલશે નહીં તો જોવાનું 3 વડે 5 6 7 8 9 9 ભાગ 3 વડે ભાગ ચાલે છે તો આપણે 135 ને છે 3 વડે ભાગીશું સો 35 ભાગ્યા 3 3 6 12 1 વડે 5 તરા 3 5 15 જવાબ આવ્યો 45 અહીંયા 3 અહીંયા છે 45 હવે 45 ને 15 તરી 45 5 તેરી 15 અને 1 5 5 અહીંયાથી સેમ હતું એમ જ 3 3 અને 5 3 3 અને 5 ચાલો અહીંયા નીચે એક આવી ગયો અહીંયા છે બધી અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ એટલે કે આપણને છે જવાબ મળી ગયો હવે ગુણાકાર સ્વરૂપમાં દર્શાવવાનું છે તો 540 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ચાલો હવે ઘાત સ્વરૂપમાં તો આધાર આધાર સરખા હોય એ સંખ્યાઓ ભેગી કરો 540 બરાબર 2 વાર 2 એટલે કે 2 ની 2 ઘાત ગુણ્યા 3 વાર 3 તો 3 ની 3 ઘાત ગુણ્યા 1 વાર 5 તો 5 ની 1 ઘાત આ શું થશે તમારું ઘાતાંકીય સ્વરૂપ ઘાતાંકની અંદર છે યાદ રાખવાનું છે જે આધાર સરખા હોય એ જ સંખ્યાઓ છે એના ઘાતનું લખવાનું પછી અહીંયા 2 વાર 2 આવતો હોય તો 2 વાર 2 કરી પછી ગુણાકારની નિશાની કરી પછી 3 ને છે 3 ઘાત લખવાની હવે 3 પૂરા તો પછી ગુણાકારની નિશાની અને પછી શું આવશે પાછા 5 ની 1 ઘાત લખવાની છે ચોથો લાકડો પણ છે આપણે એ રીતે કરીશું 3600 3600 ને આપણે ભાગ પાડવાના છે તો 3600 પછી આ રીતે ભાગ પાડી દે હવે 3600 ના છે થોડી વાર માટે 2 0 આપણે ભૂલી જઈએ તો 3600 ને 2 વડે ભાગીએ તો શું થશે 18 2 36 18 ને 2 વડે ભાગીએ તો 9 2 18 હવે છે 900 આવી ગયા છે અહીંયા હવે 900 ને હજી 2 વડે ભાગીએ તો 900 ભાગ્યા 2 2 2 2 6 8 1 વડે ઉપરથી 10 કરે 2 5 10 0 0 ઉપરથી કરે 0 તો ઉપર જાય 0 એટલે 450 પછી 450 ને આપણે 2 વડે ભાગીએ તો 450 ભાગ્યા 2 2 2 4 1 ઉપરથી કરે 5 2 2 4 1 0 2 5 10 શું આવશે 225 ચાલો હવે 225 માં આપણે જો તો અહીંયા 2 વડે ભાગ નહીં ચાલે 3 વડે ચાલશે તો 5 ને 2 7 7 ને 2 9 તો આ 3 વડે ભાગે તો 225 ભાગ્યા 3 3 7 21 1 વડે 5 ઉતારે 3 5 15 એટલે કેટલો જવાબ આવશે 75 જવાબ આવશે 75 તેરી કેટલા થાય 225 તો અહીંયા 3 અહીંયા 75 હવે 75 ને 5 3 વડે ભાગ ચાલે 7 ને 5 12 આ 75 ભાગ્યા 3 3 2 6 1 2 5 ઉતારા 3 5 15 25 તેરી શું થશે 75 હવે 25 નો છે 3 વડે ભાગ નહીં ચાલે તો 3 પછી એ અવિભાજ્ય સંખ્યા કેટલી છે 5 તો 5 વડે ભાગ ચલાવો તો 5 5 25 હવે 5 નો 5 વડે ભાગ ચાલે એ હા 5 એતા 5 અહીંયા નીચે 1 આવી ગયું કે દાખલો પૂરો હવે છે સંપૂર્ણ દાખલાની અંદર તમારે ડાબી બાજુ જે સંખ્યા આવી છે એને ગુણાકાર સ્વરૂપમાં દર્શાવી આપણે તો શું થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વાર 2 પછી 2 વાર 3 અને 2 વાર 5 જો 1 2 3 4 વાર 2 3 વાર 2 વાર 3 અને 2 વાર 5 અને ઘાતાંકના સ્વરૂપમાં આપણે દર્શાવીએ તો આધાર સરખા હોય એટલે ભેગા કરી નાખીએ તો 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 આ શું થશે તમારું ઘાતાંકીય સ્વરૂપ આપણે આ રીતે છે અવિભાજ્ય અવયવ પાડી અને તમે છે એને ગુણાકારને ઘાતના સ્વરૂપમાં ફેરવવાના છે હવે આની પહેલા છે આપણે શીખી ગયા છીએ કે કોઈ પણ સંખ્યાને ઘાતમાં આપેલી હોય તો એને કઈ રીતે આપણે લખી શકીએ 10 ની 3 ઘાત હોય એનો અર્થ શું થાય કે 10 નો છે આપણે 3 વાર ગુણાકાર કરવાનો છે હવે પહેલો દાખલો જોઈએ તો 2 ગુણ્યા 10 ની 3 ઘાત તો 2 એની ઉપર કઈ ઘાત છે એટલે 2 ના 2 ના પછી ગુણાકાર નિશાની હવે 10 ની 3 ઘાત નો અર્થ શું થશે કે 10 નો છે 3 વખત ગુણાકાર કરવાનો છે તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ચાલો હવે આનો જે ગુણાકાર આવે શું થશે તમારો જવાબ એ થઈ ગયો તમારું સાદું 2 ગુણ્યા 10 એટલે 20 20 ગુણ્યા 10 એટલે કે 200 અને 200 ગુણ્યા 10 એટલે શું થશે 2000 થોડો જવાબ શું આવશે 2 ગુણ્યા 10 ની 3 ઘાત બરાબર
સાવ સરળ છે, ફક્ત અને ફક્ત ગુણાકાર કરવાનો છે, બીજું કશું જ કરવાનું છે નહીં. હવે અહીંયા 7 ની 2 ઘાત છે અને 2 ની 2 ઘાત છે, તો 7 ની 2 ઘાત ને પહેલા તો કઈ રીતે લખી શકાય? 7 કેટલી વાર લખવાના? તો 7 ની 2 હોય 7 ગુણ્યા 7. 7 ની 2 ઘાત ને મેં કયા સ્વરૂપે લખાય? અહીંયા 7 ગુણ્યા 7. હવે આ ગુણાકાર ને ગુણાકાર એમ ના થાય. હવે 2 ની 2 ઘાત એટલે કે 2 નો છે એ પાછો કેટલી વાર મારે ગુણાકાર કરવાનો? 2 ગુણ્યા 2 બરાબર છે. 7 ની 2 ઘાત તો કે 7 ગુણ્યા 7, પછી આ ગુણાકાર એમ નામ, પછી 2 ની 2 ઘાત તો 2 ગુણ્યા 2. હવે ફક્ત જે સાદો ગુણાકાર કરી છે એ 49 49 ગુણ્યા 2 કરવાના. 49 ગુણ્યા 2 9 2 18 અહીંયા 1 4 2 8 ને 9. 49 ગુણ્યા 2 98, 98 ગુણ્યા 2 8 2 16, 9 2 18 ને 19. કેટલો જવાબ આવે છે? 196. તો આપણો સાદો રૂપ શું થયો? અહીંયા 196 એ મળી ગયો આપણને જવાબ. ફક્ત ગુણાકાર કરવાનો છે, બીજું કશું જ આની અંદર કરવાનું છે નહીં. ગુણાકાર કરતું જવાનું છે, જ્યારે છેલ્લી સંખ્યાઓનો ગુણાકાર થઈ જાય એટલે જે જવાબ આવે એ આપણો આખા દાખલાનો જવાબ એ મળી ગયો આપણને. સારું, 2 ની 3 ઘાત ગુણ્યા 5 તો કેવી રીતે કરશો? 2 છે એ 3 વાર છે એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ચાલો 2 ની 3 ઘાત પૂરું, હવે એના પછી ગુણાકાર. તો ગુણાકાર એ નિશાની એમના, પછી 5 ની ઉપર કાંઈ નથી એમ નામ છે, તો 5 ના 5, 2 દુ 4, 4 દુ 8, 8 5 40. એટલે કે 2 ની 3 ઘાત ગુણ્યા 5 નું સાદુરૂપ શું થશે? 40. એના પછી છે 3 ગુણ્યા 4 ની 4 ઘાત. જે રીતે કરીએ છે એમ જ 3 ના 3 એમના મેન્યુ પર કઈ ઘાત નથી એટલે કે કઈ બીજી વાર ગુણાકાર નહીં આવે, ગુણાકાર ના ગુણાકાર. હવે 4 ની 4 ઘાત એટલે કે 4 નો છે એ 4 વાર ગુણાકાર કરવાનો છે. બરાબર છે. 1 2 3 અને 4, 4 ની 4 ઘાત એટલે 4. હવે બધી સંખ્યાઓ ગુણાકાર ની અંદર આવી ગઈ, ચલો ગુણાકાર કરો. 3 6 12, 12 6 48, 48 ગુણ્યા 4 8 4 32, 4 4 17 18, 183, 183 ગુણ્યા 4, 4 3 12, 1 8 4 32 ને 33, 4 4 5 અને 7. કેટલો જવાબ આવે છે? 732. ગુણાકાર કરતું જવાનું છેલ્લે સુધી, ગુણાકાર કરવાનું. 3 6 12, 12 6 48, 48 6 જે જવાબ હોય એને ગુણ્યા 4 એટલે આપણને છેલ્લે શું મળે? 732. 3 ગુણ્યા 4 ની 4 ઘાત છે એનું સાદું રૂપ શું થયું? 732. તમારો જવાબ. એના પછી છે 0 ગુણ્યા 10 ની 2 ઘાત, તો 0 ના 0 એમના ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 10 ગુણ્યા 10. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ જગ્યાએ ગુણાકાર ની અંદર 0 હોય ત્યારે જવાબ છે હંમેશા શું આવે? 0. તો 10 ની 2 ઘાત નો જવાબ શું આવશે? ગુણાકારની અંદર એક ઝીરો ગમે આવે એટલે આખા દાખલાનો જવાબ હંમેશા શું આવે? 0. હવે 5 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત, 5 ની 2 ઘાત છે તો 5 ગુણ્યા 5, પછી ગુણાકારના ગુણાકાર 3 છે 3 ઘાત, તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે ગુણાકાર કરીએ, 5 ગુણ્યા 5 એટલે 25, 25 તેરે 75, 75 ને છે એ પાછા આપણે 3 વડે ગુણવાના, 5 તેરે 15, 7 તેરે 21 ને 22, 225 થઈ ગયા. 225 ને પાછા 3 વડે ગુણો તો 5 3 15, 3 2 6 ને 7 અને 3 2 6 જવાબ શું આવે છે? 675. ફક્ત ગુણાકાર કરતો જવાનો. 25 25 તેરી 75, 75 તેરી 225 ને 225 તેરી 675. તો 5 ની 2 ઘાત ગુણ્યા 3 ને 3 ઘાત બરાબર જવાબ શું આવશે? 675. એના પછીનો દાખલો જોઈ, એની અંદર છે 2 ની 4 ઘાત અને 3 ની 2 ઘાત. 2 ની 4 ઘાત એટલે કે 2 નો કેટલી વાર ગુણાકાર થાય છે? 4 વાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3. હવે 2 છે કેટલી વાર 4 વાર ગુણાકારમાં છે? 2 2 4, 4 2 8, 8 2 16, 16 તેરી 48 અને 48 તેરી ગુણાકાર કરવાનો છે. 8 તેરી 24, 3 4 12, 13 14, 144 બરાબર છે. તો જવાબ શું આવે છે? 144. 2 ની 4 ગુણ્યા 3 ની 2 બરાબર 144. સાવ સેલા દાખલા છે, ફક્ત અને ફક્ત છે ગુણાકાર કરવાનો છે, બીજું કશું જ આની અંદર કરવાનું નથી.
જે કે ઘાત આપ્યો એટલે વાર ગુણાકાર દર્શાવી અને બધી સંખ્યાનો ગુણાકાર કરી નાખવાનો અહીંયા છે 3 ની 2 ઘાત 3 * 3 2 વાર 3 આવી ગયા 10 * 4 ઘાત 10 * 10 * 10 * 10 3 2 વાર છે તો 3 ની 2 ઘાત * 10 * 4 ઘાત છે તો 4 વાર 10 3 * 9 હવે 9 પછી તો શું થશે 1 2 3 ને 4 0 9 પછી 4 0 એટલે 3 3 9 9 10 90 90 10 એટલે 900 900 * 10 એટલે 9000 9000 * 10 એટલે 90 તો 3 ની 2 ઘાત * 10 ની 4 ઘાત બરાબર શું આવશે 90 બરાબર છે સા સામાન્ય છે સાદુરૂપ આપો અને આવી રીતે દાખલો આપ્યો હોય તો શું કરવાનું છે જે સંખ્યાની જેટલી ઘાત હોય એને એટલી વાર ગુણાકારની અંદર દર્શાવી દેવાના છે અને પછી એનો છેલ્લે જે ગુણાકાર આવતો હોય ગુણાકાર કરીને જે જવાબ મળશે એ તમારું શું થશે અહીંયા સાદુરૂપ મળી જશે દાખલા નંબર 7 છે એમાં પણ આપણે સાદુરૂપ આપવાનું છે હવે એની અંદર ફરક શું છે તો કે બોલા આગલા દાખલાની અંદર છે એ બધી પ્લસ વાળી સંખ્યા હતી અહીંયા માઈનસ વાળી સંખ્યા છે તો માઈનસ પ્લસ થી આપણે કઈ ફેર પડે નહીં આપણે તો જે સંખ્યાની જેટલી ઘાત હોય એટલી વાર સંખ્યાનો ગુણાકાર કરવાનો માઈનસ 4 ની 3 ઘાત છે તો કેવી રીતે કરશો માઈનસ 4 ગુણ્યા માઈનસ 4 ગુણ્યા માઈનસ 4 માઈનસ છે એટલે આપણે ને શેની અંદર દર્શાવે છે કૌંસ ની અંદર છે માઈનસ 4 ની 3 ઘાત તો માઈનસ 4 નો 3 વાર ગુણાકાર કરવાનો હવે આગળના દાખલા બીજગણિતીય પદ આવેલી અંદર આપણે શીખી ગયા છે માઈનસ પ્લસ નિશાની છે ગુણાકાર ની અંદર આવે તો કઈ રીતે મૂકવાની તો પહેલા તો જે સાદો ગુણાકાર થાય એટલે ચોક ચોક 16 16 ચોક 64 ચાલો 64 આપણે લખી લીધું હવે નિશાની કઈ રીતે મૂકશો પ્લસ આવશે કે માઈનસ તો જો વાર નિશાની કેટલી વાર આવે છે 1 2 અને 3 વાર જો એકી સંખ્યાની અંદર નિશાની આવતી હોય તો જવાબની અંદર હંમેશા શું આવશે અહીંયા માઈનસ જો બે કી સંખ્યાની અંદર હજી એક વાર માઈનસ ની નિશાની ગુણાકારમાં આવતી હોય તો 4 વાર થઈ જાય તો જવાબ શું આવશે પ્લસ માં બીજી રીત કઈ શીખાતા તો માઈનસ માઈનસ પ્લસ અને પ્લસ માઈનસ માઈનસ તો જવાબ શું આવશે માઈનસ નો એટલે કે માઈનસ 4 ની 3 ઘાત બરાબર શું આવશે માઈનસ 64 એના પછી નો બીજો દાખલો છે માઈનસ 3 ગુણ્યા માઈનસ 2 ની 3 ઘાત તો પેલા માઈનસ 3 નો માઈનસ 3 ગુણાકાર ને એના અહીં એક પણ ઘાત નથી એટલે એની સાથે કઈ ફેરફાર નહીં થાય હવે માઈનસ 2 ની 3 ઘાત છે એટલે માઈનસ 2 નો 3 વાર ગુણાકાર કરવાનો છે ચલો માઈનસ 3 ગુણ્યા માઈનસ 2 ગુણ્યા માઈનસ 2 ગુણ્યા માઈનસ 2 ફરીવાર સાદી રીત જે રીતે ગુણાકાર કરી છે એ રીતે 3 2 6 6 2 12 12 2 24 પહેલા જવાબ લખી લો હવે માઈનસ લખો કે પ્લસ એ નક્કી કરશું જો આ દાખલાની અંદર છે કેટલી વાર માઈનસ આવે છે 1 2 3 અને 4 4 એટલે કે બેકી સંખ્યા કઈ જો બેકી સંખ્યાની અંદર નિશાની આવતી હોય તો અહીંયા હંમેશા શું આવશે પ્લસ બીજી રીત માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ માઈનસ એટલે માઈનસ માઈનસ પાછા શું થાય છે પ્લસ તો આપણો જવાબ છે શું આવશે પ્લસ ની અંદર તો માઈનસ 3 ગુણ્યા માઈનસ 2 ની 3 ઘાત બરાબર જવાબ શું આવશે 24 એના પછીનો ત્રીજો દાખલો છે માઈનસ 3 ની 2 ઘાત એટલે તો માઈનસ 3 નો 2 વાર ગુણાકાર ગુણ્યા માઈનસ 5 ની 2 ઘાત તો માઈનસ 5 નો પણ કેટલી વાર ગુણાકાર આવશે 2 વાર ગુણાકાર કરવાનો હવે 3 3 9 9 5 45 45 ગુણ્યા 5 225 તો આપણો જવાબ તો મળી ગયો આપણને 225 પણ 225 પ્લસ કે માઈનસ કે દે આપણે માઈનસ નિશાની 1 2 3 ને 4 4 બેકી સંખ્યા તો નિશાની અંદર જવાબ શું આવશે પ્લસ બીજી રીત માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ 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 પાછા પ્લસ તો આપણો જવાબ શું આવશે પ્લસ 245 તો માઈનસ 5 માઈનસ 3 ની 2 ઘાત અને માઈનસ 5 ની 2 ઘાત નો જવાબ આવશે પ્લસ 245 હવે ફરી માઇનસ 2 ની 3 ઘાત છે એટલે માઇનસ 2 નો 3 વાર ગુણાકાર કરવાનો છે ગુણ્યા માઇનસ 10 ની પણ 3 ઘાત તો માઇનસ 10 નો પણ આપણે 3 વાર ગુણાકાર કરીશું પહેલા નિશાની ધ્યાનમાં નથી લેવાનું પહેલા ગુણાકાર કરીએ 2 2 4 4 2 8 8 ગુણ્યા 10 એટલે 80 80 ગુણ્યા 10 એટલે 800 અને 800 ગુણ્યા 10 એટલે શું થશે 8000 પરંતુ 8000 છે હવે નિશાની કેવી દેખાવ પડશે તો 1 2 3 4 5 અને 6 6 વાર નિશાની એટલે કે બેકી સંખ્યાની અંદર નિશાની આવે છે તો અહીંયા જવાબની અંદર પણ શું આવશે પ્લસ 8000 તો માઇનસ 2 ની 3 ઘાત ગુણ્યા માઇનસ 10 ની 3 ઘાત તો જવાબ શું આવશે 8000 પણ નિશાની કેવી આવશે પ્લસ ની
આવૃત્તિ છે તમારે સાદુરૂપ આપવાનું છે માઈનસ કે પ્લસ ની નિશાની સેના આધારે નક્કી કરવાની તો કે કા તો આવી રીતે માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ 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 પ્લસ પ્લસ માઈનસ માઈનસ ને માઈનસ માઈનસ પ્લસ બીજી રીત તો કે કુલ નિશાની સંખ્યા ગણવાની 1 2 3 4 5 6 6 એટલે કે બે કી સંખ્યા જો બે કી સંખ્યાના સંદેશ માં આવતી હોય તો પ્લસ જો 3 કે 5 કે 1 વાર આવતી હોય તો જવાબ શું આવશે માઈનસ બસ એ જ રીતે બાકી છે ગણતરી છે બધી શું છે આપણે જે રીતે કરીએ છીએ એ રીતે ગુણાકાર કરવાનો છે હવે સ્વાધ્યાય 13.1 નો જે છેલ્લો દાખલો છે એની અંદર આપણે સંખ્યાઓની સરખામણી કરવાની છે જો હવે સરખામણી એટલે ખાલી તમારે શું શોધવાનું છે કે કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે અહીંયા એક સંખ્યા છે અહીંયા એક સંખ્યા છે આ બેમાંથી કઈ સંખ્યા મોટી છે એ સંખ્યા આપણે મેળવવાની છે તો હવે આપણે જોઈએ પહેલા તો 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત છે એનો આપણે જવાબ મેળવીએ તો 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત એટલે કે 2.7 ને તમારે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 12 વખત છે એ આપણે 10 વડે ગુણાકાર કરવાનો છે હવે જો જવાબ શું આવશે દંડ લગાડે 2.7 છે હવે જ્યારે પોઈન્ટ હોય અને તમે 10 વડે ગુણાકાર કરો છો ત્યારે પોઈન્ટ છે હંમેશા કઈ બાજુ ખસે જમણી બાજુ છે એક એકક અંક ખસે તો 2.7 ને 10 વડે ગુણો એટલે જવાબ શું આવશે અહીંયા આપણે કરીએ 2.7 ગુણ્યા 10 એટલે કે 27 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા હવે એક વાર 10 માં વહેંચે તો કેટલી વખત વધશે 11 વખત 10 વધે બરાબર છે હવે સાદા 27 આવી ગયા 27 ને તમે છે એ આવી રીતે 11 વખત ગુણાકાર કરો તો એક 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 ઝીરો લાગે તો 27 ની પાછળ કેટલા ઝીરો આવે છે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 જેટલી વખત ગુણાકાર છે એટલા ઝીરો એની પાછળ લાગશે તો આ આપણો એનો જવાબ આવશે હવે એ જ રીતે 1.5 માં કરીએ આપણે 1.5 ગુણ્યા 10 ની 8 ચાલો 1.5 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 આવો કેટલી વખત 8 વખત આવશે હવે 8 વખત છે એમાં આપણે એક વાર ગુણાકાર કરીએ 1.5 ગુણ્યા 10 એટલે કે પોઈન્ટ છે એક એકમ જમણી બાજુ ખસી જાય આ બંનેનો ગુણાકાર કરીએ અહીંયા કેમ આપણે 2.7 અને 10 નો ગુણાકાર કર્યો તો 27 આવ્યો એમ 1.5 ગુણ્યા 10 એટલે કે 15 બાકી ના આવે 8 વખત હતા એમ એક વખત લઈ લીધો કેટલી વખત છે 7 વખત 6 ગુણ્યા 7 વખત બરાબર છે હવે 15 ની પાછળ 1 2 3 4 5 6 અને 7 ઝીરો લગાડી દેવાના તો 15 ની પાછળ 1 2 3 4 5 6 અને 7 ઝીરો લગાડ્યા તો અહીંયા તો બહુ ઝાઝા ઝીરો છે અહીંયા કેટલા છે ઓછા ઝીરો છે તો સ્વાભાવિક છે સંખ્યા કઈ મોટી થાય છે તો કે 2.7 માટે 2.7 ગુણ્યા 10 ની 12 ઘાત એ મોટા છે 1.5 ગુણ્યા 10 ની 8 ઘાત બરાબર છે એ શું છે આપણો જવાબ સરખામણી કરવાની છે એટલે કઈ સંખ્યા મોટી છે એ મેળવવાની છે તો આપણને કઈ સંખ્યા મોટી મળી તો કે 2.7 વાળી જે સંખ્યા છે એ શું છે મોટી છે એની પાછળ વધારે ઝીરો છે એટલે અહીંયા તો સાવ સહેલું છે જો હવે 7 4 ગુણ્યા 10 ની 14 વખત છે આપણે એનો ગુણાકાર કરવાનો છે 10 નો હવે 14 વખત તમે ગુણાકાર કરો બરાબર એટલે કે 4 ની પાછળ કેટલા ઝીરો આવશે 14 ઝીરો આવશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 બરાબર છે 4 નો આપણે એને ગુણાકાર કરીએ એટલે આપણને 4 ની પાછળ 14 ઝીરો મળશે હવે લઈ 3 ગુણ્યા 10 ની 17 તો 3 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એમ કેટલી વાર આવશે 17 વખત હવે 3 ની પાછળ 17 વાર 10 છે તો 3 ની પાછળ 17 ઝીરો આવે છે હવે 17 ઝીરો મોટા કે 14 ઝીરો મોટા સ્વાભાવિક છે 17 ઝીરો તો આપણા માટે મોટી સંખ્યા થઈ જાય છે 3 ગુણ્યા 10 ની 17 ઘાત એ મોટા છે 4 ગુણ્યા 10 ની 14 ઘાત બરાબર છે 17 ઝીરો આવે છે અને સંખ્યા કઈ થશે મોટી અને 14 ઝીરો આવે છે એટલે સંખ્યા કઈ થશે નાની અહીંયા છે આપણો સ્વાધ્યાય 13.1 છે એ આપણે પૂર્ણ કરીએ છીએ આના પછીનો જે પીરિયડ આવશે એની અંદર આપણે અમુક સૂત્રો અને અમુક નિયમોનો અભ્યાસ કરવાનો છે બરાબર છે ત્યાં સુધી જય ગુરુ